નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર નામોના મૂળ તત્વો એમાં પહેલા સ્વાધ્યાયની અંદર આપણે પારિભાષિક શબ્દો બાકી આપણે 40 આપણે જોયા હતા, ત્યાર પછી પારિભાષિક શબ્દોની અંદર 41મો શબ્દ આપણે ઘસારો. ત્યાર પછીનો શબ્દ આવે ઘસારો. તો કે ઘસારો એટલે શું? તો કે ઘસારો એટલે ઘસાવો. તો કે આ ઘસારો કેમાં લાગુ પડે? જો એ કે આપણે કોઈ પણ ધંધો કરતા હોય એને આપણી પાસે જે મિલકત હોય એ મિલકતની અંદર જે ઘસારો લાગે, ઘસારો મતલબ કે એની જે કિંમત હોય એમાં જે ઘટાડો થતો જાય એને ઘસારા તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે કોઈ આપણે બાઇક લઈ, આજે આપણે બાઇક લીધું નવું બાઇક અને મહિના પછી કે વર્ષ પછી વેચવા જાય તો જેટલા રૂપિયા આપણે 80,000માં લીધું કે 70,000માં લીધું તો વેચવા જાય ત્યારે આપણી કિંમત ઓછી મળે. જેટલી કિંમત તમે ઓછી મળે ને એને ઘસારા તરીકે ઓળખવામાં આવે. હવે જોઈએ આપણે એકાઉન્ટની ભાષામાં ઘસારાની. તો ઘસારો એ ધંધાનો ખર્ચ છે અને ઘસારો એ પણ આપણા માટે શું છે? કારણ કે જે કિંમત હતી એ કિંમતમાં ઘટી ગઈ. જેટલી કિંમત ઘટી આપણા માટે નુકસાન કે ખર્ચ કહેવાય. એટલે આપણે જે આપણે રોકાયા હતા 70,000, દાખલા તરીકે કોઈ બાઇક લીધું, કોઈ મિલકત લીધી ને વેચવા ગયા તો 70,000 ન મળે, એના કરતાં ઓછા મળ્યા. એ ઓછા મળે એ આપણા માટે શું? એટલે રકમ આપણી એટલી રકમ ઓછી થઈ ગઈ, એટલા માટે એને ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવે. એટલે ઘસારો એ ધંધાના ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાય. દર વર્ષે મિલકતની કિંમત પાસે નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે. જેટલી રકમ ઘટાડવામાં આવે તેને ઘસારા તરીકે ઓળખવામાં આવે. કે નિર્ધારિત કે દર વર્ષે જે નક્કી કર્યું હોય ટકા, એટલા ટકાના દરે એ મિલકતની કિંમતમાં ઘટાડો કરતો જવાનો. દર વર્ષે આપણે ઘટાડો કરશું, એ જે રકમમાં ઘટાડો થાય એ ઘટાડેલી રકમને તમે ઘસારા તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે કોઈ આપણું 10 લાખની મિલકત છે આપણી પાસે, 10% ઘસારો કીધો, તમારે 10% તમે કાઢ્યા અને 10% કરો, તમારી પાસે 10,000 આવશે. એટલે તમારી પાસે 10,000 આવે. દર વર્ષે તમારે 10,000 એ બાદ કરતા જવાનું થાય. એ 10,000 તો આની કિંમતમાં તમારે કેટલી ઘટી? તો 10,000 તમારો ઘસારો હોય તો 10,000 તમારે શું કરો? ઓછા કરવાના થયા. એ તમે રકમ જે ઓછી કરો એ ઓછી કરેલી રકમને ઘસારા તરીકે ઓળખવામાં આવે એમ. અને સરકારના કરવેરા ચૂકવતા પહેલાં આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે. સૌથી પહેલાં જે આપણે કમાઈએ એ આવક જે કમાણી એના ઉપર આપણે સરકારને કરવેરો ચૂકવવો પડે. એ કરવેરો ચૂકવતા પહેલાં એ જે આપણો આવક થઈ હોય એમાંથી ઘસારો જેટલો થાય એ ઘસારાની રકમ બધી બાદ કરી અને પછી કરવેરો જે ચોખ્ખો વધે એના ઉપર આપણે સરકારને ચૂકવવાનો. એટલે કે આપણે જે કરવેરો હોય સરકારને જે કરવેરો ભરવાનો એમાંથી ઘસારાની રકમ બાદ કરવામાં આવે. ઘસારાને ધંધાનો બિનરોકડ ખર્ચ કહેવામાં આવે. અને આપણે અગાઉ જોઈ ગયા હતા બિનરોકડ ખર્ચ એટલે કેવો ખર્ચો? તો કે ખર્ચ થાય છે, રૂપિયા ઓછા થાય પણ ખીચામાંથી રોકડા રૂપિયા નથી જતા. અહીંયા આપણે 10,000 આપણો ખર્ચો ગણ્યો ઘસારા તરીકે, પણ 10,000 કે રૂપિયા આપણે ચૂકવતા નથી કે ડાયરેક્ટ આપણે મિલકત ઘટાડી દઈએ. કે એવો ખર્ચ જે ખર્ચ થાય પરંતુ રકમ ચૂકવતા ન હોય એવો બધા ખર્ચ રહી બિન રોકડ ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે ખાલખાદ 42મો. તો કે ખાલખાદ એટલે શું? ઘાલખાદ એટલે શું? તો કે ઘાલખાદ એટલામાં ઘાલખાદ એટલે કે આપણે કોઈને ઉધાર માલ વેચવો હોય, ઉધાર માલ વેચવો એટલે બજારમાંથી રૂપિયા લેવાના થયા, બજારમાંથી રૂપિયા લેવાના થાય એ આપણે શું કહેવાય? તો કે દેવાદારો કહેવાય. હવે દેવાદારમાંથી કોઈ રૂપિયા આપણને આપતું નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ પાસે આપણે 10,000 રૂપિયા લેવાના ને આપણને 10,000 ના આપવા દે, તમને રૂપિયા હું આપીશ નહીં, તો 10,000 ઉપર આપણા રૂપિયા ગયા, જે આપણા રૂપિયા બજારમાંથી રૂપિયા લેવાના, જે આપણા રૂપિયા જાય તો એને ઘાલખાદ તરીકે ઓળખવામાં આવે છે. ને આપણે સાદી ભાષામાં કહી તો કે આપણે સાદી ભાષામાં બજારની અંદર ઓળખતા હોય કે કોઈ વ્યક્તિએ આને XYZ વ્યક્તિએ આપણે આટલા રૂપિયાનું બૂચ માર્યું કહે છે. બૂચ માર એટલે આપણા રૂપિયા ગયા. એ બૂચ શબ્દો આપણો તરપડતો શબ્દ આપણે લોકલ ભાષામાં વાપરી, જ્યારે એકાઉન્ટની ભાષામાં એવા શબ્દોને ઘાલખાદ તરીકે ઓળખવામાં આવે. હવે જોઈ, જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવે ત્યારે તે ઉધાર માલ વેચેલ હોય તો તેને ધંધાનો દેવાદાર કહેવાય. કે કોઈ વ્યક્તિને આપણે માલનું ઉધાર વેચાણ કર્યું હોય, ઉધાર વેચાણ કરશું તો સામેનો વ્યક્તિ જે આપણી પાસે માલ લઈ ગયો હોય એની પાસેથી આપણે રૂપિયા માગશું, એટલે સામેનો વ્યક્તિ રહ્યો એ આપણો દેવાદાર તરીકે ઓળખવામાં આવે. તેની પાસેથી વેચાણની કિંમત વસૂલ કરવાની હોય, એટલે આપણે જેટલો માલ વેચ્યો હોય એ જેટલા રૂપિયાની એની કિંમત થાય એની પાસેથી આપણે વસૂલ કરવાની, એની પાસેથી આપણે રૂપિયા લેવાના. ઘણી વખત ધંધાનો દેવાદાર ધંધાને પૂરેપૂરી રકમ પોતાની નબળી આર્થિક સ્થિતિના કારણે ચૂકવી શકતો નથી. ઘણીવાર એવી પરિસ્થિતિને આવી પડે કે આપણે જે રકમ ચૂકવવાની હોય પૂરેપૂરી રકમ નથી ચૂકવતો. દાખલા તરીકે 10,000નો માલ લઈ ગયો હોય એમાંથી 5,000 ચૂકવીને 5,000 ના પડે કે મારી પાસે પૈસા નથી, હું ચૂકવી શકું એમ નથી. તો ઘણીવાર એવા ગ્રાહકો આપણે આવે જે દેવાદારો હોય એવી નબળી આર્થિક સ્થિતિને કારણે એ આપણે રકમ ચૂકવી શકતા નથી. તો ઘણીવાર એવું બની શકે. અને ધંધા દ્વારા નિર્ધારિત પ્રયત્નો કર્યા
પછી પણ કુલ રકમમાંથી જેટલી રકમ વસૂલ ન થઈ શકે તેને ગાલકત તરીકે ઓળખવા આપણે ગમે એટલા પ્રયત્નો કર્યા, એની પાછળ આપણે 5000 આવી ગયા હતા. હજી 5000 બાકી, 5000 આપણે આપી દીધા, 5000 બાદ કરી નાખી તો આપણે 5000 રૂપિયાની પાસે લેવાના. અને ગમે એટલા પ્રયત્નો કરી આપણે એને મનાવ્યો, સગાવાલાના કર્યું, ગમે એટલું કર્યું તેમ છતાંય ના પડે, મારી પાસે પૈસા નથી, હું આપી શકું એમ નથી. હવે જે રકમ એની પાસે આપણે લેવાની છે એ મળી શકે એમ ન હોય, વસૂલ થઈ શકે એમ નથી, આપણે વસૂલ એટલે કે મેળવી, તો એને એવી રકમને આપણે ગાલખાત તરીકે ઓળખશું. અને ગાલખાત ધંધાનો ખર્ચ નથી પરંતુ નુકસાન છે. આ ગાલખાત રહ્યું એ ગાલખાત ધંધાનો ખર્ચ નથી, આ ખર્ચ નથી, અને ખર્ચ તરીકે ન ઓળખવામાં આવે, એને નુકસાન તરીકે ઓળખવામાં આવે. કોઈ વ્યક્તિ પાસે પૈસા લેવાના હોય એ આપણને આપી શકે એમ નથી, ગમે એટલા પ્રયત્નો કર્યા તો એ રકમને આપણે ગાલખાત તરીકે ઓળખશું નહીં, આપણો ખર્ચ નહીં પરંતુ નુકસાન તરીકે, કારણ કે રૂપિયા મળ્યા નહીં એટલે આપણું નુકસાન ગયું, નુકસાન તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછીનો શબ્દ આવે સધર. તો કે સધર કોને કહેવાય? હવે સધર કોને કહેવાય? જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી દેવા નિયમિત ચૂકવતો હોય તેની મિલકતની જવાબદારી કરતા વધારે હોય તે વ્યક્તિ હિસાબી પદ્ધતિ ભાષામાં સધર કહેવાય. સધર એટલે શું? કે જેની પાસેથી રૂપિયા માગતા હોય, દાખલા તરીકે મારી પાસે કોઈ બજારમાં રૂપિયા માગતું, નિયમ પ્રમાણે એના ટાઈમ સાથે રૂપિયા ચૂકવી દેતો હોય, અથવા તો આપણી જે જવાબદારી હોય જવાબદારી એટલે રૂપિયા બજારમાં ચૂકવવાનો હોય અને આપણી પાસે મિલકત હોય, જો મિલ્ક તો મિલ્ક એટલે કે જવાબદારી કરતાં મિલકત વધુ હોય એટલે જવાબદારી કેવી ઓછી અને મિલકત આપણી વધુ હોય, તો એવા વ્યક્તિને નામાની ભાષાની અંદર સધર વ્યક્તિ કહેવાય. કોઈ કોઈ પણ આપણે ધંધો કરીને બેઠા હોય અને આપણી ધંધાની મિલકત જોઈએ, આપણે રૂપિયા રોકા હોય કે આપણું બિલ્ડિંગ છે, આપણા મશીનરી, એ મિલકત વધુ છે અને જવાબદારી કે બજારમાં રૂપિયા દેવા ચૂકવ એટલે કે આપણું દેવું એ દેવું ઓછું હોય, તો એવા વ્યક્તિને નામાની ભાષાની અંદર સધર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે કે બજારમાં રૂપિયા આપણે દેવાના હોય એના કરતાં આપણી પાસે મિલકત જાજી છે અને નિયમ પ્રમાણે આપણે બજારમાં દેવું આપણે ચૂકવી દઈએ, કોઈ આપણી પાસે પૈસા માગવા આવી શકતો નથી, તો આવા વ્યક્તિને સધર તરીકે ઓળખવામાં આવે. હવે નાદાર કહીએ આપણે 44મું. નાદાર વ્યક્તિ કોને કહેવાય? તો આનથી વિરોધમાં, જવાબદારી પૈસા બજારમાં ચૂકવવાના વધુ પણ મિલકત એટલી પાઈ નથી, મિલકત ઓછી, તો એવા વ્યક્તિને નાદાર તરીકે ઓળખવામાં આવે. એ જોઈએ આપણે. જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી દેવા નિયમિતપણે ચૂકવતો ન હોય એટલે કે સક્ષમ નથી, હવે પોતાની પાસે દેવું હોય, મારા ઉપર દેવું વધી ગયું હોય તો બજારમાં નિયમ પ્રમાણે દેવા નથી ચૂકવી શકતો, હું દેવા ચૂકવી શકું એવી સ્થિતિ પણ ધરાવતો નથી, સક્ષમ નથી એવી મારી સ્થિતિ પણ નથી, જેની મિલકતનું પ્રમાણ તેની જવાબદારી કરતાં ઓછું હોય તે વ્યક્તિને હિસાબી પદ્ધતિની ભાષામાં નાદાર વ્યક્તિ કહેવામાં આવે. હવે નાદાર કોને કહેવાય? તો કે જવાબદારી અને મિલકત એટલે કે જવાબદારી કેવી છે વધુ થઈ ગઈ અને મિલકત એની ઓછી, એટલે કે જવાબદારી વધી ગઈ મિલકત ઓછી થઈ. હવે મિલકત ગમ એનું કારખાનું હોય કે ધંધો બધું વેચવા જાય, એનું મકાન વેચવા જાય તો પણ જવાબ એ બજારની અંદર દેવું ચૂકવી શકે એમ નથી, તો આવા વ્યક્તિને નાદાર વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે. જ્યાં સુધી અદાલત દ્વારા વ્યક્તિને નાદાર જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી વ્યક્તિગતને નાદાર કહી શકાય નહીં, પરંતુ એવા વ્યક્તિને આપણે એકાઉન્ટની ભાષામાં કે જેની મિલકત ઓછી દેવું વધી ગયું બજારમાં દેવું ચૂકવી શકે એમ નથી, તેવા વ્યક્તિને નાદાર કહી શકાય. પરંતુ જ્યાં સુધી અદાલત એટલે કે કોર્ટ એને નાદાર જાહેર ન કરે કે આ વ્યક્તિ નાદાર છે એના ઉપર પ્રૂફ ન થઈ જાય ત્યાં સુધી એવા વ્યક્તિને આપણે નાદાર ન કહી શકીએ. હવે ઉધાર અને જમા. ઉધાર બાજુ કઈ કહેવાય, જમા બાજુ કોને કહેવાય? હિસાબી પદ્ધતિની આ પાયાના બે શબ્દો હોય દિનો દિન આમાં પદ્ધતિમાં દરેક વ્યક્તિની દરેક વ્યવહારની બેવડી અસર થાય, કે હિસાબી પદ્ધતિમાં ઉધાર અને જમા એ મુખ્ય બે એના આધારસ્તંભો હોય, અને દિનો દિન આમાં પદ્ધતિ એટલે બેની બે અસર થશે, એક અસર ઉધાર થાય અને બીજી અસર જમા થાય. ઉધાર અને જમા, ઉધાર જમાની સાચી અને ખરી સમજૂતી, હિસાબી પદ્ધતિની સાચી અને ખરી સમજૂતી, કે જમા અને ઉધાર, કે ઉધાર અને જમાની સાચી સમજૂતી મેળવવા માટે જ આપણે હિસાબી પદ્ધતિની સાચી સમજૂત કહેવાય. જેને ઉધાર જમામાં ખબર ન પડે એને કોઈને એકાઉન્ટ લખતા ન આવડી શકે, એટલે કે એ સમજી ન શકે કંઈ, એટલે સાચી અને ઉધાર જમાની જેને સાચી સમજણી હોય એ જ ખરી હિસાબી પદ્ધતિની સાચી સમજૂત એનામાં છે. હિસાબી પદ્ધતિના બે બાજુઓનો ઉપયોગ કરવામાં આવે, ડાબી બાજુની હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ તરીકે અને જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં ડાબી બાજુ તરીકે જમા બાજુ તરીકે ઓળખવામાં આવે. હિસાબી પદ્ધતિમાં બે બાજુ હોય, દાખલા તરીકે આપણું જે પન્નું છે, આપણે ચોપડાનું પન્નું છે
અહીંયા આપણે હાંસીઓ હોય, અહીંયા પણ હાંસીઓ આ રીતે. હવે કે જે જમણી, આપણે જે ડાબી બાજુ છે, એટલે કે ડાબી બાજુ છે એટલે તમે આમ પનું તમારી સામે રાખો, આ તમારી ડાબી બાજુ થઈ ગઈ, એને ઉધાર તરીકે ઓળખાય, અને આ જમણી બાજુ એને જમા તરીકે ઓળખવામાં આવે. ડાબી બાજુ રહે એને ઉધાર બાજુ કહેવાય, જમણી બાજુ રહે એને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે. એટલું યાદ રાખવાનું, તમારે હાસ્યો રહે ઉધાર બાજુ કહેવાય, હાસ્યો નથી એ બાજુને તમારે જમા બાજુ તરીકે ઓળખવામાં આવે. હિસાબોમાં કોઈ ખાતું ઉધારવું એટલે કે ખાતાની ઉધાર બાજુ લખવું, એટલે કે ડાબી બાજુએ હિસાબી નોંધ કરવી. એવું તમને કહે કે હિસાબી પદ્ધતિમાં ખાતું ઉધારવું, એમ ખાતું ઉધારવું એટલે તમારે એક વ્યવહાર હોય ઉધાર બાજુ લખવાનો, એટલે કે તમારા ચોપડાની તમારે ડાબી બાજુ લખવાનો થયો. અને કોઈ ખાતું જમા કરવું એવું તમને કહેવામાં આવે તો તમારે એ વ્યવહાર હોય જમા બાજુ લખવાનું થશે, અને એટલે કે ચોપડાની તમારે જમણી બાજુ લખવાનું થશે. ઉધાર જમા અંગેના નિયમો હવે પછીના ચર્ચા આપણે કરીશું કે ઉધાર જમાનો નિયમ, કયા વ્યવહારો તમારે ઉધાર બાજુ લખવા અને કયા વ્યવહારો તમારે જમા બાજુ લખવા, એનો જે નિયમ રહ્યો અને પછી જે બીજું ચેપ્ટર આવશે એના અંદર નિયમો તમારે, એના ત્રણ નિયમો હોય, એ ત્રણ નિયમો આવડી જાય એટલે તમારે હિસાબી પદ્ધતિ અંદર કોઈ પણ દાખલો હોય કે ગમે દાખલો પૂછાય તમારે ક્યાંય પણ ભૂલ પડે નહીં. એ ત્રણ નિયમોની સાચી સમજો તમને આવડી જાય, ઉધાર જમાનો નિયમ આવડી જાય, એટલે તમે કોઈ પણ દાખલો, તમે 50% દાખલો તમને આવડી ગયો કહેવાય. હવે આપણે ખાતું આવે, છેલ્લો શબ્દ આપણો ખાતું, આપણા પારિભાષિક શબ્દો અહીંયા પૂરા થઈ જાય છે. હવે ખાતું કોને કહેવાય? ધંધાની અમુક વ્યક્તિઓ કે વ્યક્તિઓ અંગેના વ્યવહારો વારંવાર થતા હોય, આવા વ્યવહારો ઉધાર અસર ધરાવતા ઉધાર બાજુએ હોઈ શકે અને જમા અસર ધરાવતા જમા બાજુ હોઈ શકે. કે આપણે ધંધાની અંદર વ્યવહાર કરતા હોય તો ઘણા વ્યવહારો, કોઈ વ્યક્તિ હોય, કોઈ સંસ્થા હોય, કે આપણે આપણી દુકાને કે આપણા કોઈ ધંધો લઈને બેઠા હોય, અહીંયા વારંવાર આવતા હોય, ઘણી વારી વસ્તુ લેવા આવતા હોય, તો જે ઉધાર અસર થતા હોય ઉધાર બાજુ લખતા હોય, જમા અસર થાય જમા બાજુ લખતા હોય. જેને જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધવામાં આવે અને વ્યવહારને સારાંશ જાણી શકાય તેને ખાતું તરીકે ઓળખવામાં આવે. આવા ઘડીએ ઘડી એક જ વ્યક્તિ આપણી પાસે વ્યક્તિ લગતા આવતો હોય તો એનું આપણે ખાતું બનાવવામાં આવશે. એવા વ્યવહારો વારંવાર જે વ્યવહાર ધંધાની અંદર થતા હોય, ઘડીએ ઘડીએ થતા હોય, રિપીટ થતા હોય, રોજે રોજ કે મહિને અઠવાડિયે રિપીટ થતા હોય, એવા વ્યવહારો રહ્યા એ અલગ એક પેજની અંદર લખવામાં આવશે. એક જ પેજ અહીં તરીકે ખાતું કોઈ પણ વ્યક્તિનું હોય, એક્સ વાય ઝેડ વ્યક્તિનું ખાતું, તો એને અહીંયા પેજની અંદર એ વ્યક્તિના જ વ્યવહારો લખાશે, બીજા કોઈ લખાશે નહીં. જો ઉધાર અસર કરતા હોય ઉધાર બાજુ લખશો અને જમા બાજુ જમા, એનું સારાંશ આપણે સરવાળો બે બાજુનો કરશું, અને સારાંશ એટલે કે બે બાજુનો સરવાળો ગોતીને આપણે જોઈશું એની પાસે રૂપિયા કેટલા લેવાના, એ આપણે અથવા માલ વેચતા હોય તેની પાસે કેટલા રૂપિયા લેવાના, એ રહ્યું એને આપણે ખાતા તરીકે ઓળખવામાં આવે. દાખલા પુષ્પાબેન ધંધાના ગ્રાહક હે, પુષ્પાબેન દાખલા તરીકે પુષ્પાબેન નામના કોઈ વ્યક્તિ છે કે સ્ત્રી છે કે આપણી પાસેથી આપણો ગ્રાહક હે, તેમણે ઉધાર વેચાણ કરવામાં આવ્યું, એને આપણે ઉધાર વેચવા માલ આપે. ધારો કે વર્ષના 20 વખત ઉધાર વેચાણ કરતા હોય, એ વર્ષની અંદર આપણી પાસે 20 વખત માલ લેવા આવે, માલ આપણી પાસે લઈ જાય, અને તેમના દ્વારા હિસાબી પતાર 20 વખત કરવામાં આવશે. આ 20 વાર આપણી પાસે ઉધારમાં લઈ ગયા તો પૈસા પણ આપણે કટકે કટકે 20 વાર પાછા પૈસા દેવા આવશે. તો આપણી પાસે એની સાથે વ્યવહાર કેટલી વાર કરતી હોય? 20 વાર માલ વેચ્યો અને 20 વાર આપણે રૂપિયા દેવા લે, 40 વખત આપણે એની પાસે વ્યવહાર કર્યો વર્ષની અંદર. આમ પુષ્પાબેન સાથેના વર્ષમાં જુદી જુદી તારીખે, એટલે કે અલગ અલગ એક તારીખે નહીં હોય, 20 વાર આપણે માલ વેચ્યો, 20 વાર આપણને રૂપિયા દેવા, એ બધા તારીખ અલગ અલગ હશે, એટલે કુલ આપણે વર્ષની અંદર એની સાથે સંપર્ક કરી તો આપણે 40 વખત આપણી સાથે સંપર્કમાં આવ્યા, આપણી સાથે વ્યવહાર કર્યો. આ બધા વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધવામાં આવે. આ 40 એ 40 વ્યવહારો કોઈ હિસાબી ચોપડો રાખ્યો હોય એને એક જ પેજની અંદર લખવામાં આવે, એક જ પેજમાં લખવામાં આવશે, તો તેને જાણકારી મેળવી શકાય. આ જ્યાં આ વ્યવહારો નોંધાય તેને પુષ્પાબેનનું ખાતું કહેવાય. આવા કે એક જ પેજની અંદર એક જ વ્યક્તિના જે વ્યવહારો લખવામાં આવે છે તેને પુષ્પાબેનનું ખાતું તરીકે ઓળખવામાં આવે. ઉપર આપણે હેન્ડિંગ બાંધવાનું હોય, આમ પુષ્પાબેનનું ખાતું એટલે કે એક જ વ્યવહાર, અહીં રૂપિયા આપણે જે આપણે માલ ગયો હોય તે લખવાનો અને રૂપિયા આવે તે લખવાનો, પણ કઈ બાજુ માલને કઈ બાજુ રૂપિયા લખવાની આપણે નિયમમાં આવશે ત્યારે જોઈશું, અત્યારથી આપણે જોવી. એટલે 20 એ 40 એ 40 વ્યવહારો આપણે રહ્યા, 40 એ 40 વ્યવહારો બધા અહીંયા લખવામાં આવશે, અત્યારે 40 એ 40 વ્યવહારો. એટલે આવા એક જ સ્થાન ઉપર જે વ્યવહારો બધા લખ્યા હોય એને આપણે પુષ્પાબેનનું ખાતું તરીકે ઓળખવામાં આવશે. પુષ્પાબેન વ્યક્તિ છે તેથી તે વ્યક્તિને ખાતું તરીકે, પુષ્પાબેન વ્યક્તિ એટલે માટે એને આપણે પુષ્પાબેનનું ખાતું તરીકે ઓળખશું. વ્યક્તિના ખાતાને જે માલનું ખાતું, મિલકતનું ખાતું, ઉપજનું ખાતું, ખર્ચનું ખાતું વગેરે જેવા ખાતા પણ તરીકે ઓળખવામાં આવે. એવું નથી કે જીવંત વ્યક્તિના ખાતા બને તો એને એવા હે, તો આપણે કહું માલનું ખાતું, માલ એટલે ખરીદ વેચાણ, તો ખરીદીનું ખાતું બની શકે, વેચાણનું ખાતું બની શકે, મિલકત આપણી પાસે હોય, મકાન હોય, ફર્નિચર હોય, વાહન હોય, બધાના કે ફર્નિચરનું ખાતું,
મકાનનું ખાતું, વાહનનું ખાતું, બધા અલગ અલગ ખાતા પણ બનાવવામાં આવે. ઉપજનું ખાતું, ઉપજ એટલે પૈસા આપણી પાસે આવતા હોય બધા, એ ઉપજનું ખાતું. કોઈ ખર્ચ કરતા હોય તો ખર્ચનું ખાતું, એટલે ખર્ચના ખાતા પણ બની શકે. જો કે વર્ષ દરમિયાન એક જ વ્યવહાર થયો હોય તો પણ હિસાબી પદ્ધતિના નિયમ પ્રમાણે તેને ખાતું બનાવવું પડે જ છે. હવે એવું નથી કે વારંવાર વ્યવહાર થતા હોય, તો હિસાબી પદ્ધતિમાં નિયમ છે. કોઈ વ્યક્તિ આખા વર્ષની અંદર એક જ વાર આપણી સાથે વ્યવહાર કરતો હોય તો એવા વ્યક્તિ એક એવો ખર્ચ છે, એવું ઉપજ છે, તો પણ એનું ખાતું બનાવવું ફરજિયાત છે. એ ખાતું કઈ રીતે બનાવીએ આપણે, આપણે આઠમો ચેપ્ટર આવશે. આ પારિભાષિક શબ્દો અભ્યાસના વિષયને સમજવાના સરળતા ઊભી કરે છે, અને આ પારિભાષિક શબ્દો રહ્યા એ સમજવા આપણે પાસે કે હિસાબી લખવા માટે આપણે સરળતા પડે બધા શબ્દોના આધારે. એ શબ્દોના આધારે આપણને ક્યાં એ વ્યવહાર કરવો. એટલે પારિભાષિક શબ્દો જે તે બાબત અંગે અર્થ સ્પષ્ટ કરે જેથી કોઈ વિવાદ રહેતો નથી. કે પારિભાષિક શબ્દો રહ્યા એ આપણે સમજી ગયા હોય એનો અર્થ શું થાય આપણને ખબર પડી જાય, એટલે આપણે કોઈ વિવાદ એટલે કે આપણે બીજો અર્થ નીકળતો નથી. હવે હિસાબી પદ્ધતિના પ્રકારો હોય બે, કુલ બે પદ્ધતિએ લખાય છે, એક દેશી નામા પદ્ધતિ અને એક દેશી નામા આપણે જોઈએ. આપણે એના હિસાબી પદ્ધતિ ના પ્રકારો એમાં એક પ્રકાર આવશે તમારે દેશી નામ, દેશી નામા પદ્ધતિ. અને બીજો બીજો આવશે આપણે દ્રી નોંધી. દ્રિનોંધી નામા પદ્ધતિના ત્રણ આવશે, એમાં ત્રણ પ્રકાર પડે છે. એક આવશે વેપારી ધોરણે, બીજું આવશે આપણે રોકડના ધોરણે, ત્રીજું આવશે મિશ્ર. તો કે દેશી નામા પદ્ધતિ, દેશી નામો રહ્યું હવે ક્યાંય લખાતું નથી અત્યારે આધુનિક યુગની અંદર, દેશી નામો હવે લુપ્ત થતું જાય. દેશી નામો એટલે તમે જોયું છે લાલ કલરનો ચોપડો હોય, દોરી વિટારેલી હોય, એ રહ્યું દેશી નામા પદ્ધતિ કહેવાય. બારમા ધોરણમાં તમારે દેશી નામાના બધા આખું ચેપ્ટર બે આવતા નીકળી ગયા એમ. આની અંદર આપણે બીજા ભાગની અંદર થિયરી ખાલી દેશી નામાની એમ. પછી આવે દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિ જે અત્યારે હાલની અંદર આપણે જે દાખલા ગણવાના જે પુસ્તકની બધી પદ્ધતિ આવે દાખલાની બધી દ્વિનોંધી નામા પદ્ધતિ. વેપારી ધોરણે, વેપારી ધોરણ એટલે કે વેપારી આપણે વેપાર હોય તો આપણે જે પદ્ધતિ લખતા હોય એ બધા, એમાં ઉધાર વેચાણ બધું હોઈ શકે, ઉધાર વેચાણ જ હોય એમાં. રોકડના વ્યવહારો, રોકડના ધોરણે એમાં રોકડ વ્યવહાર લખાય, ઉધાર વ્યવહાર કોઈ લખી શકાતો નથી. મિશ્ર એટલે એમાં રોકડ અને ઉધાર બે એમાં ભેગા આવી શકે. આપણે ટીપમાં આપણે નથી જોવાનું. ત્યાર પછી આપણે આવે છે, કારણ કે આની અંદર ખાલી થિયરીમાં તમારે હે ખાલી પારિભાષિક શબ્દો જ પૂછાય, બીજું કંઈ પૂછાતું નથી પરીક્ષાની અંદર. હવે આવે હિસાબો તૈયાર કરવાના તબક્કા. હિસાબ કેવી રીતે તૈયાર થાય એ આપણે જોઈ, એ આપણે છેલ્લું આપણે હે પહેલો તબક્કો હે. આપણે ક્રમ આપ્યો હોય આપણે એને તમને કોષ્ટક તમને આપેલું, આપણે ક્રમ વાઇઝ લઈએ. પહેલાં વાઉચર, સૌથી પહેલાં કોઈ વ્યવહાર થાય એનું વાઉચર બને. વાઉચર એટલે કે બિલ, ખર્ચનું બિલ હોય, આવકનું બિલ હોય, ખરીદીનું બિલ હોય, વેચાણનું બિલ હોય, ઉપજનું બિલ હોય, એ બધા શું થાય આપણે વાઉચર કહેવાય. ડાક બેંકમાં રૂપિયા ભરવા જાય એનું હોય, ચેક આવ્યો હોય એનું આપણે વાઉચર હોય. વાઉચર એટલે કે પુરાવો, તમે રૂપિયા ક્યાં ગયા, ક્યાંથી રૂપિયા આવ્યા, કેટલાનો માલ વેચ્યો, કેટલાનો માલની ખરીદી કરી, આપણી પાસે પુરાવો રહી અને વાઉચર તરીકે ઓળખવામાં આવે. બીજું સ્ટેપ આપણું વાઉચર એટલે કે દાખલા કોઈક આપણે કપડાંની ખરીદી કરવા ગયા અને કપડાનું જે બિલ આપ્યું આપણી પાસે એ વાઉચર તરીકે, રૂપિયા આવ્યા કે ગયા કે માલ આવ્યો કે ગયો એનું તમારી પાસે જે પુરાવો હોય એને વાઉચર તરીકે ઓળખવામાં આવે. હવે વ્યવહારની ઓળખ, હવે પછી તમારે વાઉચર મળી જાય પછી વ્યવહારની ઓળખ કરવાની, અલગ અલગ કરવાના. ખરીદીના વાઉચરો અલગ કરવાના, વેચાણના વાઉચરો અલગ કરવાના, પછી ખર્ચના હોય અલગ કરવાના, ઉપજના અલગ કરવાના, બધા અલગ અલગ કરવા, બેંક સાથેના વ્યવહારને અલગ કરવાના, તમારે વાઉચર ઓળખવાના, પછી એમાંથી ઉધાર વ્યવહાર કેટલા છે, ખરીદીના વ્યવહારો કેટલા છે, રોકડના વ્યવહારો કેટલા, એ બધા વાઉચર તમારે અલગ અલગ કરવાના હોય. હવે એમાં તે પછી બેમાં બિન આર્થિક વ્યવહાર કેટલા છે, આર્થિક વ્યવહાર કેટલા, એમને તમે અગાઉ જોઈએ આર્થિક વ્યવહાર કે જે વ્યવહારને રોકડમાં માપી શકાય એને આર્થિક વ્યવહાર કહેવાય, જે રોકડમાં માપી શકાતો ન હોય એને બિન આર્થિક વ્યવહાર કહેવાય. સૌથી પહેલાં તેમાં આર્થિક વ્યવહાર કેટલા, બિન આર્થિક એ અલગ પડવાના. હવે બિન આર્થિક વ્યવહાર એને અલગ મુદ્દા, કારણ કે બિન આર્થિક વ્યવહારની ક્યાંય અસર થતી નથી દિનોદિનમાં પદ્ધતિમાં. પછી આર્થિક વ્યવહારો એમની અંદર આપણે ખરીદીનો વ્યવહાર એ, વેચાણનો વ્યવહાર એ બધા અલગ અલગ, ખર્ચના વ્યવહાર એ, ઉપજના વ્યવહાર બધા આપણે શું કરવાના, અલગ અલગ કરવાના. ત્યાર પછીનો તબક્કો આવે આમ નોંધનો તબક્કો, એ આપણું ત્રીજું સ્વાધ્યાય આવશે આમ નોંધ. હવે વ્યવહારની નોંધ, વ્યવહાર નોંધ એટલે કે આમ નોંધ.
ત્રીજું એટલે કે આમનો, ત્રીજો તબક્કો આવશે વ્યવહાર ઓળખ્યા પછી આમનોન કરવાની આવશે, જેના ખાતે ઉધાર થાય ઉધાર આપે. મેં તેમ કીધું હતું કઈ કઈ વસ્તુ ઉધાર બાજુ લખવાની, કઈ વસ્તુ જમા બાજુ, એના નિયમ પ્રમાણે આપણે આમનોન લખશું. એ આવશે આમનોનના વ્યવહારની અંદર, વ્યવહારની નોંધ કરવાની. પછી આવશે ચોથો તબક્કો, ખાતા વહીમાં ખતવણી. હવે આમનું લખાઈ જાય ત્યાર પછી જેટલા અંદર વ્યવહાર બન્યા હોય બધાના ખાતું બનાવે, એટલે તો પુષ્પા બેનનું ખાતું, એટલે બધાના અલગ અલગ ખાતા બનાવવાના અને એના વ્યવહાર બધાને પોતાના ખાતામાં લખવાના, એને ખતવણી કેરી કહેવાય. કે ઉપજનો દાખલા તરીકે સ્ટેશનરી ખર્ચ હોય, એમાં આમનોનમાં ઘણા બધા એવા સ્ટેશનરી ખર્ચ ખાતે લખ્યું હોય આપણે, તો એવા વ્યવહાર બધા એના સ્ટેશનરીના એક જ પેજ ઉપર લખવાના, એક જ ખાતામાં લખવાના, બધા અલગ અલગ એના દરેક ખાતાની અંદર એની નોંધ કરવાની આવશે, એને ખતવણી કેરી કહેવાય. ત્યાર પછી આવશે પાંચમું, કાચું સરવૈયું. એ તમારે છેલ્લેથી બીજું ચેપ્ટર અને છેલ્લેથી ત્રીજું ચેપ્ટર ખતવણી આવશે. અને કાચું સરવૈયું એટલે શું? કાચું સરવૈયું તમે જે ખાતાની બાકી આવશે, દાખલા તરીકે જમા બાજુનો સરવાળો વધુ આવ્યો અને આ બાજુનો ઓછો આવ્યો, જે ઓછો સરવાળો જેટલો આવ્યો એ આપણે બધાને ટોટલ મારી અને એની બાકી ગોતશું. જેટલો સરવાળો ઓછો આવે એને બાકી કહેવાય. એ બાકી બધી તમારે કાચા સરવૈયામાં લખવાની થશે. એ કાચું સરવૈયું એટલે કે તમે સરવૈયું કાઢ્યું, કેની પાસે રૂપિયા લેવાના, કેની પાસે રૂપિયા દેવાના છે આપણે ખાતા ઉપરથી, કે પુષ્પાબેન પાસે રૂપિયા 10,000 લેવાના છે કે 10,000 દેવાના છે, કેટલો ખર્ચ ટેસ્ટિંગમાં થયો, કેટલો પગારનો ખર્ચ થયો, કેટલું તમારે જાહેરાત ખર્ચનો થયો, એ બધા ખર્ચનો, પછી કેટલી આવક થઈ, કેટલું ખરીદી કરી, કેટલું વેચાણ કર્યું, એ બધાનું તમારે કેટલી તમારે મિલકત વધી, એ બધાને આપણે આમાં ખતવણીમાંથી ટોટલ મારી અને તમારે જે ઉધાર બાજુ નીકળતા હોય ઉધાર બાજુ લખવાનો, સરવા તૂટે જમા બાજુ તૂટે જમા બાજુ, એટલે આપણે એ રીતે કાચું સરવૈયું બનાવવાનું. છેલ્લે આવશે છેલ્લું, તમારે વર્ષની છેલ્લા દિવસે બને વાર્ષિક હિસાબો. એ તમારે કાચા સરવૈયા ઉપરથી બને વાર્ષિક હિસાબો. વાર્ષિક હિસાબ તમારે બીજા ભાગની અંદર ત્રીજું ચેપ્ટર આવશે, વાર્ષિક હિસાબો. એ વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો, વાર્ષિક હિસાબમાં તમને ખબર પડે તમારે કેટલો નફો થયો અને કેટલી ખોટ થઈ, અને વર્ષના અંતે વર્ષ ક્યારે પૂરું થાય, તો કે ચાલુ ક્યારે થાય છે 1/4, અને પૂરું ક્યારે થાય છે 31/3. તો વાર્ષિક હિસાબો રહ્યા 31/3 બનાવવામાં આવે. છેલ્લે તમારે પછી ખબર પડે કેટલું મકાન વધ્યું, કેટલી ખરીદી વધી, કેટલું વેચાણ વધ્યું, કેટલા રૂપિયા તમારા બજારમાંથી તરીકે દેવાદારો છે, તમારા કેટલા રૂપિયા લેણદારો બજારમાં દેવાના છે, કેટલો ખર્ચ કર્યો વર્ષની અંદર, બધું તમારે વાર્ષિક હિસાબ એના ઉપર તમારે આવકવેરો ભરવો પડે. છેલ્લે પહેલાં વાઉચર બને, વાઉચર ઉપરથી વ્યવહાર બને, વ્યવહારની ઓળખ થાય, વ્યવહાર ઓળખ થઈ જાય તે પછી એને આમનોંધ લખવી પડે, આમનોંધ ઉપરથી ખતવણી થાય, ખતવણી ઉપરથી કાચું સરવૈયું બને, કાચા સરવૈયું ઉપરથી વાર્ષિક હિસાબો. વાર્ષિક પર બની જાય એ તમારા હિસાબો પૂરા થઈ જાય. અને વાર્ષિક હિસાબનો દાખલો રહ્યો, આ એક દાખલો તમારે 11 માર્કની અંદર પૂછાય, 11મા ધોરણમાં 12 માર્કની અંદર પૂછે, અને વાર્ષિક હિસાબ 12મા ધોરણમાં એ 11 માર્કનો એક દાખલો પૂછાય. અને અહીંયા આપણે તમારું પહેલું જે સ્વાધ્યાય રહ્યું એ તમારું અહીંયા પૂરું થઈ જાય. હવે નેક્સ્ટ આપણે મળશું ત્યારે આપણે સ્વાધ્યાય બીજું ગણશું. હવે આની અંદર તમારે પાકી નોટમાં કેટલું લખવાનું, તો કે સ્વાધ્યાયની અંદરથી પ્રશ્ન 1, 2 એટલે કે વિકલ્પ 1 વાક્યના પ્રશ્નો, પછી બીજો પ્રશ્ન, બધા વ્યવહાર સમજાવવાના છે કળા અને વિજ્ઞાનની બધાય, અને ત્યાર પછી તમારે ચોથા પ્રશ્નની અંદર ખાલી 8મો પ્રશ્ન એક જ લખવાનો, 8મો પ્રશ્ન એક જ, 8મો પ્રશ્ન એક જ લખવાનો. આમાં 8મો પ્રશ્ન એક જ લખવો, જેની અંદર તમારે મૂડી એટલે પારિભાષિક શબ્દો સમજાવવાના, મૂડી પછી ઉપાડ પછી દેવું લેણું ખાતું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 વ્યવહારો છે, એ 10 વ્યવહાર તમારે લખવાના છે. બધા આટલું પાકી નોટમાં લખી રાખવાનું, જ્યારે આપણે સ્કૂલે ચાલુ થશે ત્યારે તમારી એ જોઈશ બધી, ત્યાં સુધીમાં લખીને કમ્પ્લીટ કરવું. ત્યાર પછી બીજું શોધે જેની અંદર આપણે હરવરે દાખલા ચાલુ થશે, કઈ ઉધાર બાજુ લખવું, કયું જમા બાજુ લખવું, આપણે નેક્સ્ટમાં મળશું ત્યારે આપણે જોશું. આટલું તમારે એક પહેલો બીજો ત્રીજો પ્રશ્નો લખવાના, અને ચોથા પ્રશ્નમાં ખાલી 8મો પ્રશ્ન એક જ લખવાનો હોય, બધું વધારે લખવાનું નથી. વસ્તુ